અને આજના મહત્વના સમાચારથી શરૂઆત. કોલકાતાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. રેસિડન્ટ તબીબોની હડતાલનો આજે ત્રીજો દિવસ છે. રેસિડન્ટ તબીબો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ઓપીડી સહિતની કામગીરીથી તબીબો અળગા રહ્યા છે. ઇમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા બંધ રાખવામાં આવી છે. તબીબોની સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે. તો ન માત્ર રાજકોટ પરંતુ રાજ્યભરમાં રેસિડન્ટ તબીબો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે આમ જનતા જે હોસ્પિટલે જાય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે જે તબીબો છે, કોલકાતાની રેપ વિથ મર્ડરની ઘટના બાદ સુરક્ષાની માંગ કરી રહ્યા છે, સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે. ત્યારે તમામ જગ્યાએ રાજ્યમાં મેડિકલ કોલેજોમાં તબીબો અત્યારે હડતાલ પર ઉતરી ગયા છે. જ્યાં સુધી સુરક્ષા વધારવામાં નહીં આવે, સેફ્ટી નહીં વધારવામાં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની વાત તબીબો કરી રહ્યા છે. તમામ જગ્યાઓ પર સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વિરોધ યથાવત છે.